गुड मॉर्निंग एवरीवन। आजे आपणे ગુજરાતીની વર્કબુકમાં પાઠ 8 હું તો મોટો થઈશ ભણીશું। પાઠ 8 હું તો મોટો થઈશ। ચિત્ર જુઓ અને ચિત્રની અંદર રહેલા શબ્દો વાંચો। બાળકો, અહીંયા તમને ઘણા બધા ચિત્રો આપેલા છે, એ ચિત્ર જોઈને આપણે એ ચિત્ર ઓળખી તેના નામ બોલવાના છે। જેમ કે પ્રથમ ચિત્ર છે ઘર। ઘરની બહાર એક છોકરો ઊભો છે, એને બૂટ મોજા પહેર્યા છે। ત્યારબાદ છે ફુગ્ગાવાળો। ફુગ્ગાવાળાની પાસે એક છોકરો અને એક છોકરી ઊભેલા છે અને તે ફુગ્ગો લઈ રહ્યા છે। ત્યારબાદ વાળંદ કાતરની મદદથી છોકરાના વાળ કાપે છે। ત્યારબાદ છે ઝાડ। ઝાડની બાજુમાં છે પંખી। ત્યારબાદ ગોવાળ અને ગોવાળ પાસે છે ગાય। ત્યારબાદ છે કડિયો અને તેના પાસે ઈંટો છે। ત્યારબાદ લુહાર અને લુહારની પાસે હથોડી છે। આ ચિત્રમાં છે મોચી અને મોચી ચપ્પલ સીવે છે। ત્યારબાદ સુથાર અને સુથારે કરવત હાથમાં પકડેલી છે। પાન નંબર 35 પ્રવૃત્તિ 2 તમે મોટા થઈને શું બનશો તે તમારા મિત્રને કહો। બાળકો, અહીંયા પણ ચિત્રો આપેલા છે, તે તમારે ચિત્ર ઓળખીને તેના નામ મારી સાથે બોલવાના છે। જેમ કે પ્રથમ ચિત્ર છે પોલીસ, ત્યારબાદ કુંભાર, ડૉક્ટર, ડ્રાઈવર, દરજી, શિક્ષક, જજ અને વૈજ્ઞાનિક। તમે આમાંથી શું બનવાના છે તે તમારા મિત્ર સાથે ચર્ચા કરવાની છે। પાન નંબર 36 નીચેના પ્રશ્નના મૌખિક ઉત્તર આપો। પ્રથમ પ્રશ્ન છે ચંપલ સીવે કે બનાવે તેને શું કહેવાય? તો ચંપલ સીવે કે બનાવે તેને મોચી કહેવાય। ત્યારબાદ છે ઘર કોણ ચણે છે? તો ઘર કડિયો ચણે છે। કરવત કોનું ઓજાર છે? તો કરવત સુથારનું ઓજાર છે। ત્યારબાદ છે 4 નંબરમાં વાળ કાપે તેને શું કહેવાય? વાળ કાપે તેને વાળંદ કહેવાય। વાહન ચલાવે તેને શું કહેવાય? વાહન ચલાવે તેને ડ્રાઈવર કહેવાય। 6 નંબર આકાશમાં વિમાન કોણ ઉડાડે છે? આકાશમાં વિમાન પાયલટ ઉડાડે છે। 7 નંબર બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જવાય? બીમાર પડીએ ત્યારે દવા ડૉક્ટર પાસે લેવા જવાય। 8 નંબર માટલા કોણ બનાવે? માટલા કુંભાર બનાવે। 9 નંબર તમારા પપ્પા શું કામ કરે છે? આ પ્રશ્નનો જવાબ તમારે જાતે આપવાનો છે। 10 નંબર ખેતરમાં અનાજ કોણ પકવે છે? ખેતરમાં અનાજ ખેડૂત પકવે છે। ગાયો ચરાવનારને શું કહેવાય? ગાયો ચરાવનારને ગોવાળ કહેવાય। કપડાં સીવડાવવા કોની પાસે જશો? કપડાં સીવડાવવા આપણે દરજી પાસે જઈએ। ટપાલ કોણ વહેંચે છે? ટપાલ ટપાલી વહેંચે છે। ફૂલ છોડ કોણ ઉછેરે છે? ફૂલ છોડ માળી ઉછેરે છે। તમે મોટા થઈને શું બનશો? આ પ્રશ્નનો ઉત્તર પણ તમારે જાતે આપવાનો છે। શાળામાં તમને કોણ ભણાવે છે? શાળામાં તમને શિક્ષક ભણાવે છે। પ્રવૃત્તિ 4 નીચેના વ્યવસાયકારોને તમે જોયા હોય તો લીલો અને ન જોયા હોય તો લાલ રંગ પૂરો। બાળકો, અહીંયા તમને અમુક વ્યવસાયકારોના ચિત્રો આપેલા છે, આમાંથી તમે જે વ્યવસાયકારોને જોયા હોય તેના ત્યાં લીલો રંગ પૂરો અને જેને ન જોયા હોય ત્યાં લાલ રંગ પૂરો। પાન નંબર 37 પ્રવૃત્તિ 5 વાંચો અને રંગ પૂરો। ઝ મૂળાક્ષર હોય ત્યાં કેસરી, હ મૂળાક્ષર હોય ત્યાં જાંબલી, ઘ મૂળાક્ષર હોય ત્યાં વાદળી, અળ મૂળાક્ષર હોય ત્યાં લીલો, ઉ મૂળાક્ષર હોય ત્યાં પીળો અને ઉ મૂળાક્ષર હોય ત્યાં ગુલાબી। એ રીતે તમારે રંગ પૂરવાના છે। જેમ કે પ્રથમ ચિત્રમાં તમારે ઝ મૂળાક્ષર શોધવાનો છે અને આ નમૂનો આપ્યો છે એ પ્રમાણે ઝ મૂળાક્ષરમાં કેસરી રંગ પૂર્યો છે। તે જ રીતે તમારે બીજા ચિત્રમાં ઘ મૂળાક્ષર શોધીને
त्यां रंग पूरवानो छे। त्यार बाद ह मूळाक्षर शोधवानो छे। त्यार पछी अळ मूळाक्षर शोधवानो छे। पान नंबर 38, अहींया तमारे ऊ मूळाक्षर शोधीने रंग पूरवानो छे अने अहींया ऊ मूळाक्षर शोधीने રંગ પૂરવાનો છે। પ્રવૃત્તિ 6, મેદાનમાં જઈ રમતા રમતા મૂળાક્ષરોને ઓળખો। બાળકો અહીંયા તમારે મૂળાક્ષરો ઓળખવાના છે। ઝ હ ઘ અડ ઉ ઊ ઉ ઉ અડ ઘ હ ઝ આ રીતે તમારે બોલીને મૂળાક્ષરો ઓળખવાના છે। પાન નંબર 39, પ્રવૃત્તિ 7, અક્ષર ઓળખો અને રંગ પૂરો। ઝ ઝવેરાતનો ઝ, ઝ ઝાડનો ઝ, હ હરણનો હ, હ હાથનો હ, ગ ઘરનો ગ, ગ ઘણનો ગ, અડ ફળનો અડ, અડ હળનો અડ। આ પ્રવૃત્તિમાં તમારે આ રીતે બોલીને સરસ મજાના રંગ પૂરવાના છે। પાન નંબર 40, પ્રવૃત્તિ 8, શબ્દો વાંચો। ચલો બાળકો શબ્દો વાંચીએ। ઝાડુ, લાડુ, સૂરજ, કબૂતર, જાસૂદ, તુલા, પૂર, ખુશ, ખુરપી, ખુમારી, ગુજરાત, ચાબુક, તુલસી, સુખડી, પુલાવ, ખજૂર, જૂત, દૂત, પૂજા, ઝૂલણ, સુપડી, નુપુર, બૂટ, સુરણ, દૂરબીન, સુરત, કુમાર, દુકાન, નાજુક, કુદરતી, મજૂર, સુડી, સુટકેસ, ફૂલદાની, પૂરી, સૂચન, નૂતન, ઘૂઘરી, જૂઈ, ફૂલવડી। પ્રવૃત્તિ 9 વાંચો। બાળકો અહીંયા તમને અમુક વ્યવસાયકારોના ચિત્રો આપેલા છે અને એ વ્યવસાયકારો શું કામ કરે છે તે આપણે વાંચીએ। પ્રથમ ચિત્ર તમે જોઈ શકો છો કે ખેડૂત હળ ચલાવે છે। હળ ચલાવે, ખેડૂત હળ ચલાવે, ખેતર ખેડી અનાજ પકવે, ખેડૂત ખેતી કરે। ત્યારબાદ છે દરજીનું ચિત્ર। દરજી જબલું બનાવે, ખમીસ સીવે, બટન ટાંકે, દરજી સલવાર બનાવે। ત્યારબાદ છે સુથારનું ચિત્ર। લાકડું લાવે, કરવત લાવે, સુથાર ઘરમાં આવે, ટેબલ કબાટ બનાવે। ત્યારબાદ છે વાડનનું ચિત્ર। કાતર રાખે, કાસકી રાખે, વાડન વાડ કાપે। ત્યારબાદ છે લુહારનું ચિત્ર। એરણ પર ઘા કરે, લુહાર ખીલા ઘડે, લુહાર દાંતરડું ઘડે, લુહાર કોદાળી ઘડે। ત્યારબાદ છે ટપાલીનું ચિત્ર। ટપાલ લાવે, ટપાલ આપે, ઘેર ઘેર જાય, ટપાલી ટપાલ આપે। પાન નંબર 41, પ્રવૃત્તિ 10, ટપકા જોડો અને લખો। બાળકો અહીંયા તમારે ટપકા જોડીને મૂળાક્ષરો લખવાના છે। આ પ્રવૃત્તિ જાતે કરવાની છે।